નીટ અમદાવાદ ગુજરાતથી ફરી એક વખત આપનું સ્વાગત છે. હું ડોક્ટર સુશીલ નાઈક. આજે આપણે સિકલ સેલ એનિમિયા વિશે અભ્યાસ કરીશું. સિકલ સેલ એનિમિયા એક પ્રકારની જનીનિક વિકૃતિ કે જનીનિક ખામી કહીશું, જે પ્રચ્છન્ન જનીનને લીધે થતી હોય છે. સિકલ સેલ એનિમિયા માટેના પ્રચ્છન્ન જનીનોની હાજરી એ હંમેશા દૈહિક રંગસૂત્ર પર આવેલી હોય છે, અને તેથી સિકલ સેલ એનિમિયા એ લિંગ સંબંધિત ખામી નથી, પણ દૈહિક રંગસૂત્રની ખામી તરીકે ઓળખાશે. તેના માટે જવાબદાર જનીન એ બે પ્રકારના હોય છે, HBA અને HBS. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે મનુષ્ય એ ડિપ્લોય એટલે કે દ્વિકીય હોવાથી દરેક રંગસૂત્ર જોડમાં છે, અને દરેક રંગસૂત્ર પર એક લક્ષણ માટેના જનીન આવેલા હોવાથી કુલ બે જનીનો દરેક લક્ષણ માટે આપણા શરીરમાં આવેલા હોય છે. HBA એ સામાન્ય જનીન છે કે જે પ્રભાવી સ્થિતિમાં હોય છે, જ્યારે HBS મોટે ભાગે પ્રચ્છન્ન જનીન તરીકે પણ ઓળખાય છે. જનીન બંધારણ ની વાત કરીએ તો જનીન બંધારણ, જો વ્યક્તિનું HBA હોય તો તે સમયુગ્મી પ્રભાવી જનીનો કહેવાશે. આવો વ્યક્તિ સામાન્ય એટલે કે સામાન્ય રક્તકણ અને સામાન્ય હિમોગ્લોબિન ધરાવતો હોય તેવા પ્રકારનો હોય છે. જો જનીન બંધારણ HBA અને HBS હોય તો તે વ્યક્તિ વિષમયુગ્મી કહેવાશે. વિષમયુગ્મી પરિસ્થિતિમાં વ્યક્તિ વાહક તરીકે ઓળખાય છે. વાહક એટલે શું? તો વ્યક્તિમાં રોગ માટેનું જનીન હાજર છે, છતાં પણ રોગના કોઈ પણ ચિહ્ન તે વ્યક્તિમાં જોવા મળતા નથી. આવા પ્રકારનો વ્યક્તિ તેની આગળની પેઢીમાં આ રોગકારક જનીન આપી શકતો હોવાથી તેને રોગ માટેનો વાહક તરીકે ઓળખાશે. HBS વાત કરીએ તો આ પ્રકારના જનીન બંધારણ સમયુગ્મી પ્રચ્છન્ન કહેવાશે. આવો વ્યક્તિ રોગગ્રસ્ત છે એમ પણ કહેવાય છે. જ્યારે જનીન બંધારણ સમયુગ્મી પ્રચ્છન્ન એટલે કે HBS પ્રકારનું હોય તેવા સંજોગોમાં ઉત્પન્ન થતું હિમોગ્લોબિન જે છે ખામીયુક્ત હોય છે. ખામીયુક્ત હિમોગ્લોબિન હોવાને લીધે રક્તકણ પોતાનો આકાર બદલી દે છે. હિમોગ્લોબિન ખામીયુક્ત હોવાને લીધે હિમોગ્લોબિન ઓક્સિજનનું સંગ્રહ કે શોષણ કરી શકતો નથી. ઓક્સિજનનું તાણ રક્તકણ અનુભવતો હોવાથી રક્તકણનો આકાર દાતરડા જેવો થાય છે, અને તેથી દાતરડાને ઇંગ્લિશમાં સિકલ કહેવાય. તો રોગનું નામ સિકલ સેલ એનિમિયા એટલે કે દાતરડા આકારના હિમોગ્લોબિન ધરાવતો આ એક પ્રકારનો પાંડુરોગ કે એનિમિક રોગ કહેવાય છે. હિમોગ્લોબિનના સામાન્ય બંધારણની વાત કરીએ તો હિમોગ્લોબિન એક પ્રકારનું ચતુર્થક પ્રોટીન છે, જેના બંધારણમાં ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે. બે આલ્ફા શૃંખલાઓ હોય છે અને બે બીટા શૃંખલા વ્યક્તિના શરીરમાં આવેલી હોય છે. ખામી બીટા શૃંખલાના નિર્માણમાં થાય છે. બીટા શૃંખલા જે એક પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, તેમાં છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ આવેલો હોય છે, જેનું જનીન સંકેત GAG છે. પણ જો જનીનિક ખામી ઉત્પન્ન થાય એવા સંજોગોમાં એક ન્યુક્લિઓટાઇડ એટલે કે એક નાઇટ્રોજન બેઝ એડેનાઇન ની જગ્યાએ જો યુરેસિલ આવશે તો જનીન સંકેત GUG થશે, અને તે વેલાઇન નામના એમિનો એસિડનું સંકેતન કરશે. આમ જ્યારે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થાય છે તેવા સંજોગોમાં ગ્લુટામિક એસિડના સ્થાને વેલાઇન નામનો એમિનો એસિડ છઠ્ઠા સ્થાને આવશે, અને આમ ઉત્પન્ન થતો પ્રોટીન બીટા શૃંખલા બદલાઈ જશે. આમ ખામીયુક્ત બીટા શૃંખલાનું નિર્માણ થતું હોવાથી જે હિમોગ્લોબિન પ્રોટીન ઉત્પન્ન થયું તે ખામીયુક્ત પ્રોટીન ઉત્પન્ન થતું હોવાથી આ સિકલ સેલ એનિમિયાનો રોગ ક્વોલિટેટિવ ડિસીઝ એટલે કે ગુણાત્મક રોગ પણ કહેવાય છે. કારણ કે હિમોગ્લોબિનનો ગુણ અહીંયા બદલાઈ જાય છે, જેને ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતામાં ઘટાડો થશે, અને ઓક્સિજન રક્તકણોમાં ઓછવાથી જ તેનો આકાર અહીં બદલાતો હોય છે. અને આમ સિકલ સેલ એનિમિયા એક આનુવંશિક રોગ તરીકે આપણે એને ભણીએ છીએ. આ રોગ સૌપ્રથમ આફ્રિકામાં જોવા મળ્યો હતો, કે જે લોકો સિકલ સેલ એનિમિયાથી પીડાતા હોય તેવા લોકો મલેરિયા રોગ સામે પ્રતિકારકતા દર્શાવતા હોય છે. રક્તકણનો આકાર બદલાયેલો હોવાથી પ્લાઝ્મોડિયમ જે મલેરિયા રોગ માટે જવાબદાર પ્રજીવ છે તે પોતાનું જીવનચક્ર એવા રક્તકણમાં પૂરું કરી શકતું નથી, અને આ લોકોને મલેરિયા થતો નથી. અગત્યની વસ્તુ બીજી કે સિકલ સેલ એનિમિયાને કેટલાક રેફરન્સ બુકમાં કોડોમિનન્સ એટલે કે સહપ્રભાવિતતામાં પણ લેવામાં આવે છે. કારણ કે જ્યારે વાહક વ્યક્તિ હોય HBA HBS ત્યારે તેમાં 50% હિમોગ્લોબિન સામાન્ય, તેથી 50% રક્તકણ સામાન્ય છે, અને HBS ની હાજરીને લીધે 50% હિમોગ્લોબિન ને 50% રક્તકણ ખામીયુક્ત છે.
આમ બે પ્રકારના હિમોગ્લોબિન અને બે પ્રકારના રક્તકણ એક જ વ્યક્તિમાં જોવા મળતા હોવાથી બંને જનીનો અભિવ્યક્ત થાય છે એવું કહેવાશે અને તેથી તે સહપ્રભાવિતતા એટલે કે કોડોમિનન્સનું પણ ઉદાહરણ છે.